હેલો એવરીવાન આઈ એમ સાગર ગોહેલ લાસ્ટ વિડીયોમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો આજે આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે એટલે કે તમને ક્વેશ્ચનની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો તથા તેમનો ગુણાકાર આપેલો હશે તેના પરથી તમારે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કયું હશે તે મેળવવાનું હશે તો અહીં તમને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો તથા શૂન્યનો ગુણાકાર આપેલ છે તો તે પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો જનરલી તમે દ્વિઘાત બહુપદી બે થી ત્રણ રીતે અલગ અલગ રીતે મેળવી શકો છો પરંતુ અહીં મેં બે રીતે દ્વિઘાત બહુપદી મેળવેલ છે એક જૂની ટેક્સ્ટબુક મુજબની એક મેથડ છે કે જેને કારણે તમને એ ખબર પડે કે હકીકતમાં આપણે દ્વિગત બહુપદી શા માટે મેળવીએ છીએ અથવા તો હકીકતમાં આપણે કઈ પ્રોસિજર કરીએ છીએ અને એક બીજી મેથડ છે જે તમારા માટે તમારે જે ગણવાની છે તે બીજી રીત છે બરાબર તે રીત સાવ સહેલી છે તો આપણે બંને રીતે આપણે દાખલા ગણીશું અહીં એક જૂની રીતે માત્ર એક જ દાખલો ગણેલ છે તો સૌપ્રથમ અહીં તમને પહેલા ક્વેશ્ચનમાં શૂન્યનો સરવાળો વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર માઇનસ વન આપેલ છે તો અહીં શૂન્યનો સરવાળો વન બાય ફોર છે તથા શૂન્યનો ગુણાકાર માઇનસ વન છે તો સૌપ્રથમ તમને શૂન્યનો સરવાળો આપણે થિયરી જ્યારે ભણાવી ત્યારે શૂન્યના સરવાળાની ફોર્મ્યુલા હતી માઇનસ બીના છેદમાં એ તો સૌપ્રથમ આપણે શૂન્યના સરવાળાની જગ્યાએ તે સૂત્ર મૂકી દેવાનું માઇનસ બીના છેદમાં એ બરાબર વન બાય ફોર તમને ઓલરેડી રકમમાં આપેલા જ છે એના બરાબર કે અચળાંક આપણે કોઈપણ એક કે ધારી લઈ તો ઇઝ ઇક્વલ ટુ કે ધારતા ત્યારબાદ હંમેશા નેક્સ્ટ સ્ટેપ તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરવા માટે હંમેશા આ બેની ક્રોસ ચેન્જ કરવાના એટલે કે અહીં ભાગાકારમાં એ છે તો એ સામેની બાજુ જશે ગુણાકારમાં એવી જ રીતે એ ગુણાકારમાં છે સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં તો એ જ રીતે આપણે બેને ઇન્ટરચેન્જ કરશી એટલે આપણે આ મુજબ મળશે તો માઇનસ બીના છેદમાં એક બરાબર એના છેદમાં ચાર બરાબર કે એટલે કે બંનેને ઇન્ટરચેન્જ કરી એટલે આપણને આ મુજબનું ઇક્વેશન મળશે ત્યારબાદ અહીં એનો મિનિંગ એવો થશે કે પ્રથમ બરાબર બીજું બરાબર ત્રીજું એટલે કે ત્રણે ત્રણ વસ્તુ એકબીજાને સમાન હોય તો આપણે તો કે પ્રથમ બરાબર ત્રીજું તથા બીજા બરાબર પણ ત્રીજું એ મુજબ આપણે સરખાવતા તો અહીં આપણી પાસે માઇનસ બીના છેદમાં એક બરાબર કે એટલે કે પહેલું અને ત્રીજું સરખાવ્યું ત્યારબાદ એના છેદમાં ચાર બરાબર કે એટલે કે એના છેદમાં ચાર બરાબર કે તો તે જ રીતે હવે આપણે સૌ પ્રથમ કે એક ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ જઈએ એટલે કે એકા કે માઇનસ નિશાની સામે જવા દેશો એટલે બી બરાબર માઇનસ કે ત્યારબાદ ફોર ભાગાકારમાં છે સામેની બાજુ જશે ગુણાકારમાં એટલે કે એ બરાબર ફોર કે હવે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ તો શૂન્યનો ગુણાકાર તમને આપેલ છે માઇનસ વન તો સીના છેદમાં એ બરાબર માઇનસ વન તો હવે અહીં આપણે કે ધારવાના નથી આ પહેલી પ્રોસીઝરમાં કે ધારવાના છે બીજી પ્રોસીજરમાં માત્ર એની વેલ્યુ તમને ઓલરેડી દર વખતે અહીં મળી જશે તો એની વેલ્યુ અહીં જે આપી હોય એટલે કે ફોર કે મળી તો એની જગ્યાએ આપણે ફોર કે મૂકી દઈ એટલે કે સી એ ઇઝ ઇક્વલ ટુ ફોર કે ફોર કે ભાગાકારમાં સામેની બાજુ જ હશે એટલે કે ગુણાકારમાં ચાર કે ગુણ્યા માઇનસ વન એટલે કે માઇનસ ચાર કે તો અહીં તમે એ બી અને સી ત્રણે ત્રણ ચલની વેલ્યુ મેળવેલી છે એ ઇઝ ઇક્વલ ટુ ફોર કે બી ઇઝ ટુ માઇનસ કે તથા સી ઇઝ ટુ ફોર તો હવે આપણે જોઈએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી છે એટલે કે એ એક્સ સ્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આપણે એ બી અને સી ત્રણે ત્રણ ચલની વેલ્યુ મૂકીએ એટલે ફોર કે એક્સ એની જગ્યાએ ફોર કે બી ઇક્વલ ટુ માઇનસ હતા એટલે માઇનસ કે તથા સી ઇઝ ટુ માઇનસ ફોર કે હતા એટલે માઇનસ ફોર કે તો માટે કે બધામાંથી કોમન કાઢ લે એટલે આપણને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ મળી જશે ફોર એક્સ માઇનસ એક્સ માઇનસ ફોર જ્યાં કે બિલોંગ્સ ટુ આર માઇનસ હવે એક ખાસ આ સમજવાનો કે એનો મિનિંગ શું છે તો કે તમને દ્વિઘાત બહુપદી ઓલરેડી મળી ગઈ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ફોર અહીં આપણી પાસે કે એક બાર છે એટલે કે કેની વેલ્યુ તમે ઝીરો સિવાયની કોઈ પણ લઈ શકો તમે પ્લસ લ્યો કે માઇનસ લ્યો એટલે કે કે બરાબર ધારો કે આપણે બે લઈએ પછી તો કે તેને દ્વિઘાત બહુપદીની અંદર ગુણાકાર કરીએ તો આપણને આવું કંઈક મળે આઠ એક્સનો સ્ક્વેર માઇનસ બે એક્સ અને માઇનસ તો કે ચાર બરાબર ચાર દુ ને આઠ એટલે કે તમે અંદર ગુણાકાર કરાવી દો કે એટલે કે તમારી નવી દ્વિઘાત બહુપદી આ મુજબ હવે તમે ફરી પાછો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરો તો આપણે જો એક વખત ચેક કરીએ તો શૂન્યનો સરવાળો કેટલો થાય તો કે માઇનસ બીના છેદમાં એટલે કે માઇનસ નિશાની બી એટલે તમારી પાસે અહીં માઇનસ બે છે અને એના છેદમાં એટલે આઠ છે આપણે તમે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર શીખી ગયા છો કે માઇનસ બીના છેદમાં એ ઉપરથી શૂન્યનો સરવાળો મળે માઇનસ માઇનસ કેન્સલ એટલે કે વન બાય ફોર જે તમને રકમમાં ઓલરેડી આપેલું હતું શૂન્યનો સરવાળો વન બાય ફોર તે મળી ગઈ તો આ રીતે તમે કોઈ પણ દ્વિઘાત બહુપદી મેળવી શકો તો આ એક મેથડ છે કે જેની મદદથી તમે દ્વિઘાત બહુપદી આ રીતે મેળવી શકો છો હવે આ ટાઈપની તમને એમ થાય કે દ્વિઘાત બહુપદી કેટલી મળે અહીં કે લેવાનું મેઇન રીઝન શું તો કે કે લેવાનું મેઇન રીઝન એ છે કે તમારી પાસે દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર જે રકમમાં આપેલ હતો તેવી અસંખ્ય બહુપદી મેળવી શકાય માત્ર ને માત્ર એક જ નહીં પરંતુ આવી આપણે અસંખ્ય અત્યારે આપણે એક્ઝામ્પલ લીધું કે બરાબર બે આવી રીતે કે બરાબર તમે ત્રણ લ્યો ચાર લ્યો પાંચ લ્યો અપૂર્ણાંક લ્યો કોઈ પણ લ્યો કે નેગેટિવ લ્યો ત્યારબાદ તમે ગુણાકાર કરીને પછી તમે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સૂત્ર મૂકીને કરો તો તમને જે રકમ આપેલી હતી તે જ મળી જશે તો આવી આપણને અસંખ્ય બહુપદી મળે એટલા માટે આપણે આગળ કે રાખી છે હવે બીજું એ કે ઝીરો શું કામ નથી લેતા આનો મિનિંગ એ થાય વાસ્તવિક સંખ્યામાં બધી લેવાની પરંતુ ઝીરો લેવાનો નહીં કારણ તો કે ધારો કે તમે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂક્યો તો અહીંયા ઝીરો ગુણ્યા આખી બહુપદી થશે તો એનો આન્સર આવશે ઝીરો તો તો હવે શૂન્યનો સરવાળો તો કે આપણી પાસે શૂન્યનો સરવાળો વન બાય ફોર હતો તો કે તેનું પાલન થતું નથી તો હંમેશા આપણે કેની વેલ્યુ ઝીરો લઈ શકશી નહીં ઝીરો સિવાયની કોઈ પણ વેલ્યુ તમે લઈ શકો તો આ મુજબ આપણે દ્વિઘત બહુપદી એક રીતે મેળવી શકીએ છીએ હવે આપણે જોઈએ બીજી કઈ રીતે દ્વિઘાત બહુપદી મેળવી શકાય આ પણ ક્વેશ્ચન નંબર વન જ છે જે જૂની રકમ હતી તે જ રકમ છે શૂન્યનો સરવાળો વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર માઇનસ વન તમારે જે કંઈ પણ દાખલા ગણવાના છે તે બધે બધા આ રીતે ગણવાના છે હવે મેં પાંચ દાખલા ગણેલ છે જે બધે બધા આ જ રીતે ગણેલ છે એટલે આ રીત વ્યવસ્થિત બધાએ સમજવાની છે આગળની રીત ધારો કે ઓછી સમજાણી હશે તો ચાલશે પરંતુ આ રીત બધાને આવડવી જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં તમને શૂન્યનો સરવાળો વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર -1 આપેલ છે તો હવે અહીં આપણે શૂન્યના આપણી પાસે દ્વિઘાત બહુપદી મેળવવાની છે શું મેળવવાનું છે તો કે દ્વિઘાત બહુપદી તો આપણે ધારી લઈએ કે દ્વિઘાત બહુપદીને બે શૂન્ય છે અને તે બંને શૂન્ય આલ્ફા તથા બીટા છે આપણે બે શૂન્ય અગાઉથી ધારી લઈ ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે તો હવે આપણે ઓલરેડી સૂત્ર ઉપરથી જાણી ગયા કે જો બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો તો બે શૂન્યનો સરવાળો આપણને ઓલરેડી રકમમાં આપેલો છે કેટલો આપ્યો તો કે વન બાય ફોર તો કે એટલા માટે આલ્ફા પ્લસ બીટા ઇઝ ટુ વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર પણ તમને રકમમાં આપેલો છે માઇનસ વન એટલે કે બે શૂન્યો અહીં આપણી પાસે આલ્ફા અને બીટા છે એટલે કે આલ્ફા બીટા ઇઝ ટુ માઇનસ વન તો સૌપ્રથમ તો આપણે રકમ પરથી દરેક ક્વેશ્ચનની અંદર આટલું કમ્પ્લીટ કરવાનું છે કે બે શૂન્યનો સરવાળો એટલે કે સૌપ્રથમ પ્રથમ આપણે આલ્ફાને બીટા બે શૂન્ય ધારસી ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ટુ વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર જે આપેલો હોય એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ટુ જે ગુણાકાર આપ્યો હોય તે ત્યારબાદ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમારી પાસે જે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે મેળવેલ છે સૂત્ર તો કે તે મેઇન આ પ્રમાણિત સ્વરૂપ પરથી મેળવેલા છે તો એટલા માટે સૌપ્રથમ તો આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ જે છે તે આપણે લખી નાખવાનું એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આપણી પાસે જે કાંઈ પણ સૂત્ર બન્યા હતા ત્યારે માઇનસ બી છેદમાં એ તથા સી ના છેદમાં એ તો કે તે શૂન્યના ગુણાકાર અને આ પરથી સૂત્ર બનેલા હતા એટલા માટે સૌપ્રથમ તો આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે કે જ્યારે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારનો ઉપયોગ કરવો હોય ત્યારે દરેક વખતે આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ યાદ રાખવાનું છે તો કે એક સ્વેર માઇનસ હંમેશા માઇનસની નિશાની જ આવશે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા બીટા તો કે બે શૂન્ય છે બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે બંને શૂન્યનો ગુણાકાર તો આ દ્વિગાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બધા યાદ રાખવાનું છે એક્સ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા તો હવે બસ ડાયરેક્ટલી ખાલી એની અંદર વેલ્યુ જ તો સૌ પ્રથમ એમને પછી આવ્યું આલ્ફા પ્લસ બીટા તો કે આલ્ફા પ્લસ બીટાનો ઓલરેડી અહીં આન્સર આપેલો છે વન બાય ફોર એટલે કે વન બાય ફોર મૂકી દીધા ઇન્ટુ એક્સ એમનો બાકીનું બધું જ લાગતું જવાનું નિશાની પણ એમનો માત્ર તમારે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની કિંમત મૂકવાની છે તો અહીં આલ્ફા પ્લસ બીટા વન બાય ફોર આલ્ફા તો જે કંઈ પણ નિશાની છે તે નિશાની પણ એમનો અને તમારી પાસે જે અહીં કિંમત આપેલી હોય સરવાળો અને ગુણાકારની તેની નિશાની સહિત વેલ્યુ મૂકવાની છે તો અહીં માઇનસ વન હતા એટલે મેં બ્રેકેટમાં માઇનસ વન મૂકેલ છે તથા વન બાય ફોર તો ઓલરેડી પ્લસ જ છે તો હવે ફાઇનલી આપણને આ ટાઈપનું કંઈક મળ્યું એક્સવેર માઇનસ વન બાય ફોર ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ વન તો જોઈ શકો છો કે એક્સ્વેર માઇનસ એક્સ બાય ફોર માઇનસ વન તો હવે આપણે લસા લઈએ તો તો લસ્સા એટલે કે શું તો કે જેના છેદમાં જે ન હોય તેના વડે બાકીના પદને ગુણવાનો એટલે કે તમે જોઈ શકો છો અહીં આપણી પાસે તો કે આના વચ્ચેના પદમાં ચાર છે એટલે કે આ બંનેના છેદમાં કાંઈ ન હોય એટલે કે એક હોય તો જેના છેદમાં ચાર નથી એના અંશને તો કે ચાર વડે ગુણવાનો તો એટલા માટે અહીં આપણે પ્રથમ પદને તો કે ચાર વડે ગુણીએ એટલે કે ચાર એક મધ્યમ પદ પાસે ઓલરેડી ચાર છે એટલે ત્યાં કાંઈ પણ નહીં આવે છેલ્લા પદમાં તો કે એક જ છે એટલે ચાર એકા ચાર તો ફાઇનલી આપણને મળ્યું ફોર એક્સ માઇનસ એક્સ માઇનસ ફોર ડિવાઈડ બાય ફોર એટલે કે આપણી પાસે વન બાય ફોર બારે લઈ લઈ તો ફોર એક્સ માઇનસ એક્સ માઇનસ ફોર એટલે કે ફાઇનલી આપણને એક દ્વિઘાત બહુપદી મળી ગઈ વન બાય ફોર બ્રેકેટમાં ફોર એક્સ માઇનસ એક્સ માઇનસ ફોર હવે અહીં લખેલ છે કે કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે માટે કે ઇન્ટુ ફોર એક્સ માઇનસ એક્સ માઇનસ ફોર એ બહુપદીનું તો કે જે બહુપદી મળી તે આપેલ શરતનું પાલન કરે છે હવે આ તમને હકીકતમાં આ ક્વેશ્ચન શા માટે ગણીએ છીએ હકીકતમાં આપણે જે આ પ્રોસીજર કરી એ કરવાનું મેઇન રીઝન શું છે તથા તો કે અહીં આપણી પાસે વન બાય ફોર છે તો હવે આપણે એ બધાના રીઝન સમજીએ તો ધારો કે આપણી પાસે અહીં તો વન બાય ફોર છે એટલા માટે રકમ જે આપેલ છે એ કસરતનું પાલન થશે પણ અહીં ધારો કે કેની બદલે એટલે કે વન બાય ફોરની બદલે બીજો કોઈ પણ કે હોય બીજો કોઈ પણ સૌપ્રથમ પ્રથમ આપણે ખાલી માત્ર ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ફોર માટે આપણે ચેક કરીએ તો કે આના માટે શૂન્યનો સરવાળો તો કે સૂત્ર માઇનસ બી ના એટલે માઇનસ નિશાની એમના માઇનસ વન બી એટલે એ એટલે કે તો કે વન બાય ફોર આ જે પ્રોસીઝર એ આપણે ફર્સ્ટ ક્વેશનમાં એટલે કે લાસ્ટ વિડીયોમાં ઓલરેડી શીખી ગયા છીએ તો રકમમાં તમને વન બાય ફોર આપેલ હતું તો એટલા માટે અહીં તમને વન બાય ફોર જ મળેલ છે શૂન્યનો સરવાળો તથા શૂન્યનો ગુણાકાર ચેક કરીએ કે કેટલો થાય તો કે સીના છેદમાં એ એટલે કે ફોર બાય ફોર એટલે કે વન તો અહીં તમને રકમની અંદર ઓલરેડી શૂન્યનો ગુણાકાર વન જ આપેલો હતો તથા શૂન્યનો સરવાળો વન બાય ફોર જ આપેલો હતો જે તમે જોઈ શકો છો અહીં રકમમાં તો કે અહીં આપણી પાસે વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર માઇનસ વન હતો તો કે અહીં આપણી પાસે સીના છેદમાં એટલે અહીં મિસ્ટેક છે તો અહીં આપણી પાસે સી તો કે માઇનસ ચાર છે એટલા માટે તો કે અહીં માઇનસ વન તો અહીં આપણી પાસે સીના છેદમાં એ બરાબર માઇનસ વન તો આ રીતે તમે કોઈ પણ બહુપદી નો મેળવી શકો છો હવે ધારો કે અહીં આપણી પાસે વન બાય ફોર આવ્યું હવે વન બાય ફોરની બદલે ધારો કે અહીં આપણે કે લખી નાખી અને કે બરાબર ધારો કે હું લઈ લઉં પાંચ એટલે કે અહીં આપણી પાસે ધારો કે કોઈ પણ એક બહુપદી છે કે ગુણાકારમાં છે તો કે પાંચ છે તો હવે નવી બહુપદી મળશે એ સ્વરૂપ કેવું મળશે તો કે વીસ એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ અને માઇનસ પાંચ ચોખ્ખું વીસ એટલે કે તમને જો નવું બહુપદી કેર બરાબર પાંચ હશે તો ત્યાં નવી બહુપદી આ ટાઈપની હશે હવે આપણે બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર ચેક કરીએ માઇનસ બીના છેદમાં એટલે કે માઇનસ નિશાની બી એટલે કે માઇનસ પાંચ ડિવાઈડ બાય તો કે વીસ તો કે અહીં આપણી પાસે પાંચના છેદમાં વીસ એટલે કે એકના છેદમાં ચાર તો ઓલરેડી તમને રકમમાં શૂન્યનો સરવાળો વન બાય ફોર જ આપેલો હતો આ શૂન્યનો ગુણાકાર ચેક કરીએ તો કે સીના છેદમાં એ માઇનસ વીસના છેદમાં તો કે વીસ એટલે કે અહીં તમારી પાસે માઇનસ વન તો ઓલરેડી શૂન્યનો ગુણાકાર પણ રકમમાં જે આપેલ હતો તે મળી ગયો કહેવાનો મિનિંગ એ છે કે અહીં તમારી પાસે રકમની અંદર કે ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર મળ્યા ધારો કે વન બાય ફોરની બદલે કોઈ પણ ઋણ સંખ્યા હોય કે કોઈ પણ ધન હોય કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય ત્યારબાદ તમે તેનો અંદર ગુણાકાર કરીને ત્યારબાદ ફરી પાછા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવો તો રકમમાં તમને જે આપેલ છે તે જ હંમેશા મળે એટલા માટે તો કે અહીં આપણે કે લખીએ છીએ કે લખવાનું મેઇન રીઝન એ છે કે અહીં વન બાય ફોર મળ્યા પરંતુ વન બાય ફોરની બદલે બીજી કોઈ પણ સંખ્યા હોય વાસ્તવિક બરાબર શૂન્યતર વાસ્તવિક તો હંમેશા તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર રકમમાં જે આપેલ છે તે જ હંમેશા મળે તો હવે આપણે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર માત્ર દ્વિઘાત બહુપદી જ મેળવશી પણ દ્વિઘાત બહુપદી મેળવીએ ત્યારબાદ આપણે કે શા માટે લખીએ છીએ તો કે એનું મેઇન રીઝન આ છે તો આપણે ફાઇનલી આન્સર આ રીતે લખવાનો છે કે કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે બારે લખવાના ત્યારબાદ અંદર જે બહુપદી હોય તે બહુપદી એ આપેલ શરતનું પાલન કરે છે તો આ રીતે તમે કોઈપણ દ્વિઘાત બહુપદી મેળવી શકો બાદ બીજો ક્વેશ્ચન અહીં તમને શૂન્યનો સરવાળો રૂટ બે તથા શૂન્યનો ગુણાકાર વન બાય થ્રી આપેલ છે તો સૌ પ્રથમ તો આપણે ધારી લેવાનું તો કે દ્વિઘાત બહુપદી મેળવીએ છીએ તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા તથા બીટા છે તો શૂન્યનો સરવાળો રૂટ બે માટે આલ્ફા પ્લસ બીટા ઇઝ ટુ રૂટ બે તથા શૂન્યનો ગુણાકાર વન બાય થ્રી છે માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી તો આ ત્રણ વસ્તુ તો લખી જ નાખવાની ત્યારબાદ માંગેલ દ્વિગાત બહુપદી તો દ્વિગત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું તો કે દ્વિગાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એક્ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખાઈ જાય બાદ ત્યારબાદ તો કે આપણે બધી વેલ્યુ મૂકવાની એટલે કે એક્સવેર એમ નમ જ રહેશે માઇનસની નિશાની પણ એમનામ જ રહેશે આલ્ફા પ્લસ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આવી જશે રૂટ બે તથા આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યા આવી જશે વન બાય થ્રી આ એક્સ તો એમનો જ રહેશે એક્સ સ્ક્વેર માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ વન બાય થ્રી મળેલ છે હવે આપણે ત્રણ લસા લઈએ તો ત્રણ લસા લઈએ એટલે જેના છેદમાં ત્રણ ન હોય તે દરેક પદને ત્રણ વડે ગુણવાનું એટલે કે અહીં પ્રથમ પદ તો કે તમે જોઈ શકો છો અહીં પ્રથમ પદ પાસે તથા બીજા પદ પાસે ત્રણ નથી એના છેદમાં ત્રણ નથી જેના છેદમાં જે ન હોય તેના વડે એને ગુણવાનું એટલે કે આના છેદમાં ત્રણ છેલ્લા પદમાં પહેલાં બે પદની અંદર ત્રણ નથી તો એટલે બંને પદને આપણે ત્રણ વડે ગુણી અને લસા લઈએ તો ત્રણ એક માઇનસ ત્રણ રૂટ બે એક્સ પ્લસ વન ડિવાઈડ બાય થ્રી હવે આખાના છેદમાં ત્રણ આવી ગયું એટલે કે આખાના છેદમાં ત્રણ આવી ગયું એટલે ત્રણ બાર કાઢી લે તો અંદર જે વહેતું ત્રણ એક્સ માઇનસ ત્રણ રૂટ બે એક્સ પ્લસ વન તો હવે આ ટાઈપની આપને બહુપદી મળી ગઈ આ વન બાય થ્રીની બદલે તમે કે પણ લખી શકો હવે આપણે જોઈએ કે આ જે ક્વેશ્ચન મળ્યો તે આપણો આન્સર સાચો છે કે ને એ પણ તમે ચકાસી શકો છો આની અંદર તો કે જો તમને રકમની અંદર બહુપદી આ મળી ત્રણ 3√2x 1 માઇનસ ત્રણ રૂટ બે એક્સ પ્લસ વન હવે આપણે શૂન્યનો સરવાળો લઈને ચેક કરીએ તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર હતું માઇનસ બીના છેદમાં એ એટલે કે માઇનસની નિશાની બી તમને અહીંયા માઇનસ ત્રણ રૂટ બે છે તમારી પાસે બી એટલે કે મધ્યમ પદ એ એટલે પ્રથમ પદ તો કે પ્રથમ પદ તમારી પાસે ત્રણ છે અહીં તો કે ત્રણ ત્રણ કેન્સલ માઇનસ માઇનસ પણ કેન્સલ એટલે ફાઇનલી મળી ગયા રૂટ બે એટલે કે તમારી પાસે શૂન્યનો સરવાળો તમને રૂટ બે રકમમાં આપેલો હતો તે મળી ગયો હવે શૂન્યનો ગુણાકાર આપણે ચેક કરીએ તો શૂન્યનો ગુણાકાર થાય સીના છેદમાં એ એટલે કે એકના છેદમાં ત્રણ તો તમે રકમની અંદર જોઈ શકો છો અહીં શૂન્યનો સરવાળો રૂટ બે તથા શૂન્યનો ગુણાકાર વન બાય થ્રી છે તો તમે શૂન્યનો સરવાળો રૂટ બે તથા શૂન્યનો ગુણાકાર વન બાય થ્રી જ ઓલરેડી છે એટલે કે આપણી પાસે આ રીતે તમે કોઈપણ બહુપદી તમે જે મેળવી તે સાચી છે કે ખોટી એ પણ તમે ચકાસી શકો છો બીજું એ કે અહીં તમે ધારો કે કેની બદલે કોઈ પણ એક સંખ્યા લઈ લ્યો બે ત્રણ ચાર પાંચ અને ત્યારબાદ તેનો અંદર ગુણાકાર કરીને ત્યારબાદ પણ સૂર્યનો સરવાળો અને સૂર્યનો ગુણાકાર મેળવવામાં આવે તો પણ તમને રકમમાં આપેલ છે તે જ સરવાળો અને તે જ ગુણાકાર મળશે બાદ ત્રીજો ક્વેશ્ચન તો અહીં તમને શૂન્યનો સરવાળો ઝીરો તથા શૂન્યનો ગુણાકાર રૂટ પાંચ આપેલ છે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો સૌપ્રથમ તો આપણે ધારી લઈએ કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફાને બીટા છે તો માટે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા તો તમને ઝીરો આપેલ છે એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ત્યારબાદ શૂન્યનો ગુણાકાર રૂટ પાંચ આપેલ છે એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ પાંચ તો અહીં તમારી પાસે સરવાળો અને ગુણાકાર ઓલરેડી કમ્પ્લીટ જ છે હવે આપણે જોઈએ તો કે સૌપ્રથમ તો આપણે માંગેલ દ્વિગત બહુપદીની અંદર તો કે આપણી પાસે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગોઠવીએ તો અહીં તમારે માંગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા એટલે કે અહીં તમે દ્વિઘાત બહુપદીનું સૌપ્રથમ તો પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે ત્યારબાદ શૂન્યનો સરવાળો તો કે તમારી પાસે ઝીરો હતો એટલે કે ઝીરો અને શૂન્યનો ગુણાકાર તમારી પાસે રૂટ પાંચ છે એટલે કે રૂટ પાંચ એટલે ફાઇનલી ઝીરો ગુણ્યા એક્સ કરો એટલે કે તમને મળે ઝીરો તો એટલા માટે ફાઇનલી જે બહુપદી મળી તે એક સ્ક્વેર પ્લસ રૂટ પાંચ અહીં બારે કાંઈ નથી એટલે કે કાંઈ નો એટલે એક તો હોય જ તો એટલા માટે સૌપ્રથમ તો અહીં કાંઈ નો એટલે એક તો હોય જ પણ એકની બદલે ધારો કે હું કોઈ પણ પદ લખી લઉં તો પણ આપણી પાસે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર તે જ મળશે આપણે એક વખત ચેક કરીએ તો અહીં તો મધ્યમ પદ નથી તો પણ શું એવું જ આવે છે તો કે ધારો કે આપણે કે બરાબર સાત લઈએ કેટલા લઈએ સાત ચાલો તો હવે આપણે ચેક કરીએ તો અંદર સાત વડે ગુણાકાર કરશો એટલે તમારી બહુપદી આવી કંઈક બની જશે સાત એક્સ નો સ્વેર પ્લસ સાત વર્ગુણમાં પાંચ વર્ગુણનો ગુણાકાર વર્ગમૂળ સાથે જ થાય છે વર્ગુણ સિવાયની સંખ્યા તો હોય એટલા માટે બારવીએ એટલે કે સાત વર્ગુણમાં પાંચ હવે આપણે શૂન્યનો સરવાળો ચેક કરીએ તો શૂન્યનો સરવાળો હતો માઇનસ બી ના છેદમાં એ બી એટલે કે ઝીરો છે કારણ તો કે મધ્યમ પદ છેદ નહીં એક્સ વાળું પદ છે જ નહીં એટલે ઝીરો ઝીરો ભાઈ ગયા સાત જીરો ભાઈ ગયા સાત એટલે ઝીરો તો રકમની અંદર ઓલરેડી તમને સરવાળો શૂન્ય જ આપ્યો તો અહીં પણ તમને શૂન્યનો સરવાળો ઝીરો જ મળી ગયો હવે આપણે ગુણાકાર ચેક કરીએ સી ના છેદમાં એ સી એટલે કે સાત રૂટ પાંચ ના છેદમાં સાત 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 કેન્સલ એટલે ફાઇનલી મળી ગયા રૂટ પાંચ તો તમને ઓલરેડી ગુણાકાર રૂટ પાંચ જ આપેલો હતો અને ફરી પાછો ગુણાકાર પણ તમને રૂટ પાંચ મળે છે તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈને ચેક કરી શકો અને કોઈના પણ વડે ગુણ્યા વગર પણ તમે ચેક કરશો એટલે કે બ્રેકેટની અંદર જે બહુ બધી છે તે પણ ચેક કરો તો પણ તમને એ જ મળે છે આ જે માત્ર વધારાનું કહું છું તે માત્ર સમજૂતી માટે છે બાકી દાખલો ગણવસા બીજી છે ખાલી સરવાળાની જગ્યાએ સરવાળો અને ગુણાકારની જગ્યાએ ગુણાકાર મૂકી દેશો એટલે દ્વિઘાત બહુપદી મળી જશે ચોથો ક્વેશ્ચન અહીં તમને શૂન્યનો સરવાળો એક તથા શૂન્યનો ગુણાકાર પણ એક આપેલ છે એટલે કે સરવાળો અને ગુણાકાર બંને એક જ આપેલ છે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો સૌ પ્રથમ તો આપણે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા ધારસી ત્યારબાદ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન તથા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ પણ વન એટલે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને વન છે એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન તથા આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન તો ત્યારબાદ આપણે જોઈએ તો તો માંગેલ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે એક્સક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો હવે આપણે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે એક મૂકી દેસી ત્યારબાદ આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ પણ એક મૂકી દેસી હવે એક ગુણ્યા એક્સ કરી એટલે એક ગુણ્યા એક્સ એટલે કે એક એક્સ એટલે કે એક્સ જ થશે તો એક્સ્વેર માઇનસ એક્સ પ્લસ વન તમને બહુપદી મળી હવે એની બદલે ધારો કે હું આગળ કે લખી નાખું તો પણ કાંઈ ચેન્જીસ આવશે નહીં તો એટલા માટે કોઈપણ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે ઇન્ટુ એક્સવેર માઇનસ એક્સ પ્લસ વન બહુપદી જે છે તે આપે જ શરતનું પાલન કરે છે એટલે કે આપણી પાસે જે આ બહુપદી મળી તે તમને એ જ પાલન કરશે તો તમે અહીં ચેક પણ કરી શકો છો ધારો કે આપણે શૂન્યનો સરવાળો ચેક કરો તો માઇનસ બીના છેદમાં એટલે કે માઇનસ એકના છેદમાં

અહીં તમને શૂન્યનો સરવાળો માઇનસ વન બાય ફોર તથા શૂન્યનો ગુણાકાર વન બાય ફોર આપેલ છે હવે અહીં અપૂર્ણાંકની અંદર બધી વસ્તુ આપેલ છે તો પણ મુંજાવવું નહીં તો હવે સૌપ્રથમ તો આપણે દ્વિગત બહુપદીના શૂન્ય આપી દીધા છે

આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો તમને રકમમાં માઇનસ વન બાય ફોર આપ્યો હતો તથા શૂન્યનો ગુણાકાર તમને વન બાય ફોર આપેલો હતો તો તે બંને ગોઠવી દીધા હવે અહીં જોઈ શકો છો માઇનસ માઇનસ તો કે પ્લસ થશે બીજું એ કે અહીં પણ ચાર છેદમાં છે અહીં પણ ચાર છેદમાં છે માત્ર પ્રથમ પદ પાસે જ ચાર નથી તો એટલા માટે પહેલાં તો આપણે ચાર લસા લેવો પડશે તો લસા લેવા માટે આખાના છેદમાં સૌપ્રથમ પ્રથમ ચાર મૂકી દેવાના પ્રથમ પદ પાસે જ અહીં ચાર નથી તો માટે પ્રથમ પદને ચાર વડે ગુણવાનું એટલે કે ચાર ગુણ્યા એક સ્ક્વેર એટલે કે ચાર એક સ્વેર ત્યારબાદ માઇનસ માઇનસ થશે પ્લસ એટલે કે વચ્ચે પ્લસ એક ગુણ્યા એક્સ એટલે કે એક્સ પ્લસ એક આખાના છેદમાં ચાર હવે અહીં તો કે છેદમાં ચાર છે એટલે આખાના છેદમાં ચાર એટલે ચાર કોમન કાર્ડ લે એટલે કે અંદર વહી દુ ફોર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન એટલે ફાઇનલી આપણી પાસે બહુપદી મળી ગઈ હવે વન બાય ફોરની બદલે કોઈપણ કે હોય તો પણ ચાલે એટલે કે કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે ઇન ટુ ફોર એક્સ વેર પ્લસ એક્સ પ્લસ વન એ આપેલ બહુપદી જે છે તે આપેલ બધી શરતનું પાલન કરે છે હવે આપણે ફટાફટ જોઈએ કે શૂન્યના સરવાળા અને ગુણાકારનું પાલન થાય છે કે નહીં તો સૌપ્રથમ પ્રથમ જો અહીં તો કે આપણે એ માઇનસ બી ના છેદમાં એ સૂત્ર આપણે મૂકીએ તો માઇનસની નિશાની એમનો સરવાળો આપણે ચેક કરીએ છીએ હવે એક્સ એટલે બી બી એટલે કે અહીં આપણી પાસે વન છે એ એટલે કે અહીં આપણી પાસે ચાર છે રકમમાં ઓલરેડી તમને માઇનસ વન બાય ફોર જ આપેલ હતું તો મળી ગયું શૂન્યનો ગુણાકાર ચેક કરી લઈએ કે બરોબર છે કે નહીં તો કે સીના છેદમાં એ સી એટલે કે અહીં આપણી પાસે એ અને એ એટલે કે ચાર તમારી બહુ સાચી છે કે ખોટી તે ચેક કરવા માટે અહીં આગળ કે વડે કંઈ ગુણવાની જરૂર નથી એ તો કે શા માટે લેવામાં આવતું હતું એ કહેવા માટે તમારી પાસે ગુણ આવતો હતો એટલે કે બે ત્રણ ચાર પાંચ કોઈ પણ સંખ્યા ગુણતા હતા તમારે એક્ઝામની અંદર